વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર ગઈ વખતે આપણે 15મું પ્રકરણ આલેખનું પરિચયમાં ઉદાહરણ 1 સુધી આપણે તમને વાત કરી હતી. હવે ઉદાહરણ 2 ની અંદર આપણે જોવાનું છે. તો ઉદાહરણ 2 જોઈએ. એક કાર શહેર P થી શહેર Q તરફ યાત્રા કરે છે. બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર છે. આકૃતિ 15.8 એટલે કે આ આકૃતિની અંદર આપેલ આલેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલ છે. આ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આ આલેખ છે જેનો અભ્યાસ તમારે કરવાનો છે. આ આલેખમાં પહેલાં તો સમય વિરુદ્ધ અંતરનો આલેખ આપેલો છે. હવે બંને અક્ષો પર કઈ માહિતી આપેલી છે તો આપણે એમાં પહેલાં પ્રશ્નોના જવાબમાં લખી શકીએ કે આલેખની અંદર એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર અંતર કિલોમીટરમાં આપેલું છે. બીજું, કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તો કારની યાત્રા પી બિંદુથી શરૂ થઈ અને સવારના 8 વાગે શરૂ થઈ અને પી બિંદુથી શરૂ થઈ. પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ? તો પ્રથમ 1 કલાકમાં, આ પહેલો 1 કલાક છે 8 થી 9, એટલે તો પ્રથમ 1 કલાકમાં કાર 8 થી 9 સમય દરમિયાન 50 કિલોમીટર અંતર દર્શાવે છે. તો 8 થી 9 સમય દરમિયાન એટલે કે 1 કલાક દરમિયાન 50 કિલોમીટર દૂર ગઈ. 2 કલાક બાદ અને 3 કલાક બાદ કાર કેટલે દૂર પહોંચી હતી? 2 કલાક બાદ એટલે અહીંયા આપણે જોઈશું તો 2 કલાક બાદ એટલે અહીંયા 8 થી 9 અને 9 થી 10 એટલે 2 કલાક થયા. તો 2 કલાક બાદ કાર 150 કિલોમીટર અંતરે પહોંચી અને 3 કલાક બાદ એટલે કે 150માંથી અહીંયા 200 છે, 200 થઈ ગયા, તો 200માંથી 100 બાદ કરીએ એટલે 50 થાય, બરાબર. તો 2 કલાક બાદ કાર 150 કિલોમીટર દૂર પહોંચી અને 3 કલાક બાદ કાર 50 કિલોમીટર દૂર પહોંચી. 3 કલાક બાદ કુલ જો ગણીએ તો કેટલા અંતર થશે કે 2 કલાક બાદ 150 કિલોમીટર પહોંચી અને બીજા 50 કિલોમીટર અંતર કાપ્યું ત્રીજા કલાકે, એટલે 3 કલાક બાદ કરીએ તો 200 કિલોમીટર અંતર કાપ્યું. અને જો અલગ લખીએ તો 2 કલાક બાદ 150 કિલોમીટર અંતર કાપ્યું અને 3 કલાક ત્રીજા કલાકે, બીજામાંથી ત્રીજા કલાકે થયું ત્યારે બીજું 50 કિલોમીટર એણે અંતર કાપ્યું, એટલે 3 કલાક બાદ કુલ 200 કિલોમીટર દૂર પહોંચી હતી કાર. શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી? આ તમે કેમ જાણ્યું? પ્રથમ 3 કલાક બાદ એટલે 1, 2 અને 3, તો પહેલો એક કલાક, બીજો 1 કલાક અને ત્રીજો 1 કલાક, તો પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી. તો અહીંયા આલેખમાં જોઈએ તો ઘડીમાં આમ છે, આ છે, આ છે. તો એ આલેખ ઉપરથી કહીએ કે આલેખ ઉપરથી જાણીએ તો પ્રથમ 3 કલાકમાં ઝડપ એક સરખી રહી નથી. શું કાર કેટલાક સમય માટે કોઈ સ્થળે ઊભી રહે? તમારા જવાબનો તર્ક રજૂ કરો. તો હા, 11 વાગ્યા પછી 11 થી 12ના સમય દરમિયાન તમે જુઓ અહીંયા તો આલેખ સ્થિર લીટી, એક સીધી લીટી દર્શાવે છે. તો 11 થી 12ના સમય દરમિયાન કાર એક સ્થળે ઊભી રહેલ છે. છઠ્ઠો આપણે જોયું જવાબ. હવે 7મો, અહીંયા 6ઠામાં છે કે તમારા જવાબનો તર્ક રજૂ કરો. તો આપણે લખી શકીએ કે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી આલેખની અંદર એક સીધી લીટી, સીધી રેખા દર્શાવે છે. એની ઉપરથી આપણે કહી શકીએ કે કારે કોઈ ગતિ કરેલ નથી, એટલે કે કાર અચળ ઝડપથી ગતિ, એટલે કે કોઈ ગતિ કરેલ નથી, એટલે સ્થિર ઊભી રહેલ છે. કાર ક્યારે શહેર ક્યુ પહોંચશે? તો કાર ક્યુ સમયે ક્યારે શહેર ક્યુ પહોંચશે? તો કાર બપોરના 2 વાગે ક્યુ શહેરે પહોંચશે. 2 વાગે પછી તમે અહીંયા જુઓ તો ક્યુ બિંદુ આવે છે, તો બપોરના 2 વાગે ક્યુ શહેર પહોંચશે. તો એ બધાના જવાબો અહીંયા તમને આપેલા છે જે મેં કર્યા એ. તો આમાંથી તમે ચોપડામાં લખવાના છે. હવે સ્વાધ્યાય 15.1, તમને મેં આલેખ પોથી લાવવાની કહી હતી. તો આલેખ પોથીની અંદર
આપણે આ લખવા પહેલા છે અને જોવાના છે જુઓ પહેલો પ્રશ્નોના જવાબ આપેલા છે કે નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું હવે આ આલેખ જે દર્શાવેલો છે જે તમને સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ છે x અક્ષ ઉપર સમય દર્શાવ્યો છે y અક્ષ ઉપર તાપમાન દર્શાવેલું છે અગાઉ મેં કહ્યું કે એ પ્રમાણે આ રીતે ખાંચાવાળી લીટી છે એનો અર્થ એ કે 0 થી કરીને 34 સુધીના 34 સુધીનું તાપમાન જે છે એ અહીંયા દર્શાવ્યું નથી પણ સીધું 34 લખ્યું છે 0 થી 34 વચ્ચેનું તાપમાન અહીંયા દર્શાવ્યું નથી સીધું 34 અંશ સેલ્સિયસ તાપમાન આપણે દર્શાવેલું છે બરાબર તો x અક્ષ ઉપર સમય છે y અક્ષ ઉપર તાપમાન અંશ સેલ્સિયસમાં આપેલો છે જેનું આપણે અહીંયા કરીએ કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું તો બપોરે 1 વાગે દર્દીના શરીરનું અહીંયા જોઈએ 1 વાગે છે તો 1 વાગે દર્દીના શરીરનું તાપમાન અહીંયા 34 પછી 35 36 37 એટલે અહીંયા બે ખાના છે 1 સેન્ટીમીટર માં અહીંયા જોઈએ છે તો 36 અને 37 ની વચ્ચે અહીંયા બે ખાના એટલે આપણે આ રીતે કરીશું જુઓ તમને ખબર ના પડે તમારી આલેખ પોથી કાઢો તો એની અંદર વધુ સ્પષ્ટ આલેખ દોરી અને દર્શાવેલું છે કે 15.1 ની અંદર તમે અહીંયા જુઓ આ ઝીણા ખાના છે એટલે તમને વધુ ખ્યાલ આવશે ગણતા 1 સેન્ટીમીટરની અંદર 5 ખાના છે નાના એટલે 34 પછી 35 બરાબર 5 ખાના છે તો બપોરે 1 વાગે દર્દીનું તાપમાન અહીંયા આપેલું છે કેટલું 35 અને 36 ની વચ્ચે અઢી ખાના છે જુઓ 1 અને 2 અને પછી અડધું છે એટલે અઢી ખાના છે 35 અને 36 ની વચ્ચે અઢી ખાના છે તો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન 35.5 અંશ સેલ્સિયસ હતું 35.5 35 ઉપર અઢી ખાના છે એટલે 35.5 અંશ સેલ્સિયસ હતું બરાબર તો અહીંયા આપણે લખેલું છે દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ ક્યારે હતું તો હવે અહીંયા જોઈએ કે 38.5 આલેખની અંદર તો 38.5 ક્યારે હતું તો 38.5 એટલે અહીંયા 38 પછી તમારે 1 ખાનું 2 ખાનું અને અડધું ખાનું આ લઈએ તો 38.5નું કરીએ આપણે તો આ રીતે તમે દર્શાવવા જો બરાબર તો અહીંયા હતું આ અહીંયા આવે 38.5 હવે આ લીટીને તમે આમ કરો તો કેટલું છે 12 વાગે તો દર્દીના શરીરનું તાપમાન 38.5 આ રીતે તમારે કરી દેવાનું કે 38.5 અહીંયાથી આ લીટી આમ આખી છે તો બપોરના 12 વાગે અહીંયા મળશે તો 38.5 સેલ્સિયસ તાપમાન ક્યારે હતું બપોરના 12 વાગે આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું આ બંને સમય કયા હતા તો 2 વખત સરખું રહ્યું હતું તો એ કયા કયા તાપમાન હતા એ આપણે જોવાનું છે તો અહીંયા સરખું રહ્યું એ આલેખની અંદર જોઈએ વધઘટ વધઘટ આ બંને બિંદુ એક સરખા છે તો આ સરખા જે છે એ આપણને પૂછ્યું છે કે દર્દીનું તાપમાન એક સરખું રહ્યું તો આ બંને સમય કયા હતા તો અહીંથી આપણે નીચે આમ કરીએ તમે તો 1 વાગ્યો અહીંથી નીચે કરીએ તો 2 વાગ્યા તો આપણે શું લખીશું કે દર્દીનું તાપમાન બપોરના 1 વાગે અને બપોરના 2 વાગે એક સરખું રહ્યું હતું હવે આ આગળ અને એ જે સરખું તાપમાન રહ્યું એ કેટલા અંશ સેલ્સિયસ હતું તો એને આપણે આગળ ધપાવીએ આ લીટી તો કેટલું છે સરખું તાપમાન તો 36.5 અંશ સેલ્સિયસ બરાબર હવે આગળ સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું તો કયા ગાળામાં દર્દીનું તાપમાન વધતું હોય એવું લાગે છે તો સવારે 9 થી 10 અહીંયા વધ્યું અહીંયા આલેખમાં જુઓ તમે તો 9 થી 10 વધ્યું છે તાપમાન બરાબર તો સવારે 9 થી 10 પછી 10 થી 11 સમય થયો તો 10 થી 11 સમય દરમિયાન વધ્યું છે પછી આ ઘટ્યું છે તે લખવાનું નહીં ફરી આ ઘટ્યું છે
એટલે એ પણ લખવાનું નહીં. અહીંયા પાછું વધ્યું છે તો 2 થી 3, તો આપણે લખીએ કે સવારે બપોરના 1, અરે કયા સમયગાળા દરમિયાન દર્દીનું તાપમાન વધતું જણાતું હતું, તો અહીંયા આપણે લખીએ કે સવારે 9 થી 10, સવારે 10 થી 11 અને બપોરે 2 થી 3ના ગાળા દરમિયાન દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું. બરાબર, જે આ પ્રમાણે પ્રશ્નોના જવાબ મેં લખ્યા છે એ પ્રમાણે તમારે આલેખ પોથીની અંદર લખી દેવાના છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 2. એ પણ તમને ચોપડીમાં આ આકૃતિ આપેલી છે. અહીંયા બીજો દાખલો આપેલો છે કે નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે અને એ આપણને અહીંયા આલેખ દ્વારા દર્શાવ્યું છે. તો એ કંપની જે છે એને જુદા જુદા વર્ષ દરમિયાન એટલે પ્રશ્નો આ વેચાણ કરેલ છે, જે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું વર્ષ 2002, વર્ષ બીજું 2006માં કેટલું વેચાણ થયું હતું, બીમાં પહેલું વર્ષ 2003 અને બીજું વર્ષ 2005માં કેટલું વેચાણ થયું હતું, સીમાં વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણમાં વચ્ચે કેટલો તફાવત હતો, ડીમાં કયા બે ક્રમિક વર્ષના વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતો. આ આલેખ તમને આપેલું છે જેમાં એક્સ અક્ષ ઉપર આડી ધરીને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, ઊભી ધરીને વાય અક્ષ કહીએ છીએ. તો એક્સ અક્ષ ઉપર વર્ષ આપેલું છે અને વાય અક્ષ ઉપર વેચાણ કરોડ રૂપિયામાં આપેલું છે. તો અહીંયા આલેખ પોથીની અંદર જોઈએ, કેમ કે અહીંયા જે ખાના છે એમાં વચ્ચે નાની લીટી આપી નથી 1 સેન્ટીમીટરમાં, એટલે તમને ખાનાની ગણતરી કરવામાં તકલીફ થાય. એ તકલીફ ન થાય એટલા માટે આલેખ પોથી આપણે જોઈએ. અને મિત્રો, આલેખ પોથી દરેક જણ લાવી દેજો. આલેખ પોથી લાવશો તો તમને આલેખ દોરવામાં સરળતા રહેશે. હવે જુઓ, અહીંયા પહેલું છે એક્સ અક્ષ ઉપર વર્ષ દર્શાવે છે, વાય અક્ષ ઉપર વેચાણ કરોડ રૂપિયામાં દર્શાવ્યું છે. પહેલો પ્રશ્ન છે વર્ષ 2002, તો આ 2002 છે. તો 2002માં કંપનીનું વેચાણ, તો 2002થી તમે આમ આગળ લઈ જાઓ તો કેટલાય આવે છે વાય અક્ષ ઉપર? 4. તો 2002ને આપણે આગળ લઈ જઈએ તો આમ 4 કરોડ રૂપિયા આવે છે. તો વર્ષ 2002માં 4 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. પછી બીજું છે કે વર્ષ 2006માં, તો વર્ષ 2006 આ છે, તો વર્ષ 2006ની લીટીને ઉપર લઈ જાઓ તો આમ આડી ધરીને કેટલા આવશે? 8. તો વર્ષ 2006માં 8 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. બીમાં પહેલું વર્ષ 2003માં કંપનીનું વેચાણ રૂપિયા, વર્ષ 2003માં કંપનીનું વેચાણ કેટલા રૂપિયા થયું હતું? તો વર્ષ 2003માં, આ 2003 છે, તો કંપનીનું વેચાણ કેટલું થયું? 6 અને 8ની વચ્ચે થયું છે. બરાબર, એટલે 6 અને 8ની વચ્ચે અહીંયા 7 આવે, તો આ બિંદુને અહીંયા આપણે લઈ જઈએ તો 7 થયા. બરાબર, તો વર્ષ 2003માં કંપનીનું વેચાણ 7 કરોડનું થયું હતું. પછી અહીંયા વર્ષ 2005 આવશે, તો વર્ષ 2005ને આપણે આ રીતે વાય અક્ષને અડાડીએ તો 10 આવે છે. તો વર્ષ 2005માં કંપનીનું વેચાણ 10 કરોડ રૂપિયાનું થયું હતું. ત્યાર પછી સીમાં જોઈએ આપણે કે વર્ષ 2002 અને 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો. તો 2002નું વેચાણ તો 4 કરોડ રૂપિયાનું, 2006નું વેચાણ તો કેટલા રૂપિયાનું? 8 કરોડ રૂપિયાનું. તો અહીંયા આપણે લખ્યું કે વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચેનો તફાવત, તો 8 કરોડ રૂપિયા માઇનસ 4 કરોડ રૂપિયા, તો 8માંથી 4 જશે તો 4, એટલે કેટલો તફાવત હતો? 4 કરોડ રૂપિયાનો તફાવત હતો. ડીમું, કયા બે ક્રમિક વર્ષના વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતો? તો આલેખ ઉપરથી આપણે જોઈશું તો સૌથી મોટી લીટી કઈ દેખાય છે? તો આ દેખાય છે. તો વર્ષ 2005 અહીંયા જોઈએ અને વર્ષ 2004, એટલે કે વર્ષ 2004 અને વર્ષ 2005ના દરમિયાન વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતો. બરાબર, તો આ આલેખમાં
આપણે આલેખ ઉપરથી જે કંઈ માહિતી છે એ તરત જ આપણે ક્લિયર કરી શકીએ છીએ કે આ માહિતીમાં શું દર્શાવેલું છે અને શું કહેવા માગે છે એ વાંચીએ તો આપણને ન ખબર પડે પણ આલેખ દોરીએ તો ઝડપથી ખ્યાલ આવે છે. તો મિત્રો, આલેખ જે છે એ પરીક્ષાની અંદર પણ 4 માર્ક્સનો એક આલેખ પૂછાય છે. તો આ આલેખ તમારે તૈયાર કરવાના છે. ફરીથી કહું છું, આલેખ પોથી જો ન લાવ્યા હોય તો લાવી દેજો, અને ભલે પહેલાં સત્રની અંદર આગળ જે આલેખ છે એ તમે નહીં કરો તો ચાલશે, પણ આગળ આ 15મા પ્રકરણના આલેખો તમારે દોરવાના છે અને આલેખ પોથી તૈયાર કરવાની છે. હવે પછીનો આપણે આ આલેખ 15.2નો દાખલા નંબર જે 3 છે એ આવતા પીરિયડની અંદર ભણીશું, બરાબર. એટલે આલેખ પોથી એવા 2 આલેખ તૈયાર લખી દેજો તમે જે કંઈ લખવાનું છે એ બધું. અને હવે પછી આવતા પીરિયડની અંદર 15.1નો દાખલા નંબર 3 આપણે કરીશું.